નમસ્કાર મિત્રો, ધોરણ 8 ની અંદર આપણે સમપ્રમાણ કે વિષમપ્રમાણ એની અંદર આપણે સમપ્રમાણના દાખલા અગાઉ આપણે જોયા હતા. સમપ્રમાણ એટલે શું? તો એક રાશિ એટલે બીજી રાશિના કેટલા પ્રમાણમાં વધારો થાય અને એક રાશિ એટલે બીજી રાશિના કેટલા પ્રમાણમાં ઘટાડો થાય. તો અહીંયા એને સમપ્રમાણ કેટલા દાખલા ચાર પ્રમાણ જે x 1 y 1 x 2 y 2 તો એ પ્રમાણ કેવી રીતે આપણે જોઈ લીધું. હવે આપણે જોઈએ વ્યસ્ત પ્રમાણ. તો વ્યસ્ત પ્રમાણ એટલે શું એના વિશે આપણે જોઈએ. તો વ્યસ્ત પ્રમાણ એટલે કે જ્યારે એક રાશિ વધે તો બીજી રાશિમાં શું થાય? ઘટાડો. અને એક રાશિ ઘટે તો બીજી રાશિમાં શું થશે? વધારો. તો આ પ્રકારની રાશિઓને એકબીજાના વ્યસ્ત પ્રમાણ છે તે કહેવામાં આવે છે. વ્યસ્ત પ્રમાણમાં હોવું એટલે શું? એક રાશિ વધે તેટલા જ, એક રાશિ વધે તો બીજી રાશિમાં તેટલા જ પ્રમાણમાં શું થાય? ભાઈ ઘટાડો થાય છે. અને એક રાશિ ઘટે તો બીજી રાશિમાં તેટલા જ પ્રમાણમાં વધારો થાય છે. કે તો આ પ્રકારે તે રાશિઓ વ્યસ્ત પ્રમાણમાં છે તે કહેવામાં આવે છે. એટલે કે વધે તો ઘટે અને ઘટે તો વધે, આ પ્રકાર તમે એને યાદ રાખી શકો છો. અને જો વ્યસ્ત પ્રમાણ હોય ત્યારે, વ્યસ્ત પ્રમાણ ભરા હોય ત્યારે શું આવશે? x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2 કરી અને જે ત્રણ ભાગ આપેલા હોય એમાંથી ચોથું જે બાકીનું જે ભાગ છે આપણે શોધી શકીએ છીએ. અને અથવા તો x1 ભાગ્યા શું થશે? x2, આ x2 ને ભાગાકારમાં x ના આવશે y1 છે એ y2 ના ભાગાકારમાં આવશે. એટલે x1 ભાગ્યા x2 અને y2 ભાગ્યા y1, આ પ્રકારે આપણે કરી શકીએ છીએ. ઓકે, જે સમપ્રમાણ હતું એના કરતા અહીંયા ઉલટું છે એ દરેકે યાદ રાખવું અને પોતાની નોટબુકમાં લખી લેવું. જો મિત્રો, તો વ્યસ્ત પ્રમાણ જે અહીંયા લખી સૂત્ર છે એ દરેકે પોતાની નોટબુકમાં લખી લેવું. હવે જો 25 વિદ્યાર્થીઓ નવા આવે, વિદ્યાર્થીઓની સંખ્યામાં શું થશે? ભાઈ વધારો. પહેલા 100 હતા, 25 નવા આવ્યા એટલે 100 કેટલા થયા? 25 થયા. તો ભોજન સામગ્રી કેટલા દિવસ ચાલશે તે આપણે અહીં શોધવાનું છે. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણે આનો એક પોસ્ટર બનાવી અથવા તો ડાયરેક્ટ લખીએ કે છાત્રાલયમાં કેટલા વિદ્યાર્થીઓ હતા. તો વિદ્યાર્થીઓની સંખ્યા, ઓકે, વિદ્યાર્થીની સંખ્યા x1 બરાબર કેટલા છે? 100. ઓકે, x1 બરાબર 100. હવે એમને જે ભોજનના દિવસો કેટલા દિવસ ચાલશે? તો દિવસો, તો 100 વિદ્યાર્થીઓ માટે y1 બરાબર કેટલા છે? 20 દિવસ ચાલે તેની સામગ્રી છે. હવે બીજી વખત શું થયું છે? 125 વિદ્યાર્થીઓનો શું થયો છે? વધારો. એટલે કે વિદ્યાર્થીની સંખ્યા 100 હતી અને પ્લસ 25 થઈ એટલે 100 ને કેટલા આવશે? 25. એના માટે શું કરીશું? અહીંયા x2, x2 બરાબર 125 થયા ત્યારે y2 બરાબર વિદ્યાર્થીઓ
દિવસ ચાલશે એ આપણે શોધવાનું છે. મિત્રો તમને દેખાય છે અહીંયા જે તમે જોઈ શકો છો કે 100 વિદ્યાર્થીઓ હતા 25 નો વધારો થયો એટલે વિદ્યાર્થીની સંખ્યામાં વધારો થયો તો અનાજ જે કેટલા દિવસ સામગ્રી જે ભોજન સામગ્રી જે ચાલવાની છે એમાં શું થશે મિત્રો ઘટાડો છે. મિત્રો તમને ખબર પણ પડતી છે કે આપણે બે મિત્રોએ ભેગા મળીને એક ટિફિનમાં ખાવાનું હોય અને બીજા ત્રણ વિદ્યાર્થીઓ વધારે આવે તો ટિફિનમાં જે વસ્તુ તમે ખાવા લાયા છે એનો તમારા ઓછું ભાગમાં આપવાનું છે. તો અહીંયા પણ દિવસો ઘટાડો થશે. તો અહીં વિદ્યાર્થીની સંખ્યા વધતા ભોજન સામગ્રીના દિવસો ઘટશે. અહીંયા વધે તો ઘટે માટે કેવું પ્રમાણ છે ભાઈ? વ્યસ્ત પ્રમાણ છે. કેવું પ્રમાણ છે? અહીં વ્યસ્ત પ્રમાણ. અને વ્યસ્ત પ્રમાણ હોય તો આપણે કીધું કે એક્સ વન ગુણ્યા એક્સ ટુ બરાબર એક્સ વન ગુણ્યા વાય વન અને એક્સ ટુ ગુણ્યા વાય ટુ. ઓકે, તો વ્યસ્ત પ્રમાણ હોય એટલે એક્સ વન નો વાય વન સાથે ગુણાકાર અને એક્સ ટુ નો વાય ટુ સાથે ગુણાકાર. તો એક્સ વન બરાબર કેટલા છે? તો 100 ગુણ્યા વાય વન કેટલા છે? તો 20. અને આ બાજુ એક્સ ટુ, તો એક્સ ટુ 125. ત્યારે વાય ટુ આપણે શોધવાના છે તો 125 ગુણાકાર કેટલી આવશે? અને ભાગાકાર નો તો 100 ગુણ્યા 20 અને છેદમાં 125 બરાબર શું આવશે વાય ટુ? હવે તમે ઉમેરી શકો છો કે 25 ગુણ્યા 5 25 પંચું કેટલા થાય? 125. અહીંયા 25 ચોક 100 5 ચોક 20 વધ્યું શું? 4 ગુણ્યા 4 તો 16 બરાબર વાય ટુ. માટે વાય ટુ બરાબર 16 દિવસ. આપણે શું આવ્યું? વાય ટુ બરાબર 16 દિવસ. તો જો જે છાત્રાલય છે એમાં 25 વિદ્યાર્થીઓ વધારો થાય, છાત્રાલયમાં 25 વિદ્યાર્થીઓનો વધારો થતા ભોજન સામગ્રી 16 દિવસ ચાલશે. ઓકે મિત્રો, તો એ તમે જોયું કે છાત્રાલયમાં 100 વિદ્યાર્થીઓ હતા ત્યારે કેટલા દિવસ ભોજન સામગ્રી ચાલી ગઈ? 20 દિવસ. અને જ્યારે વિદ્યાર્થીની સંખ્યા 25 નો વધારો થયો ત્યારે તમે જોયું કે વ્યસ્ત પ્રમાણ છે. તો વ્યસ્ત પ્રમાણ હોય ત્યારે એક્સ વન ગુણ્યા વાય વન ના બરાબર એક્સ ટુ ગુણ્યા વાય ટુ. ઓકે, અને કિંમત મૂકી અને પછી સાદું રૂપ આપતા આપણને વાય ટુ બરાબર 16 મળે છે. એટલે કે છાત્રાલયનો જો 25 વિદ્યાર્થીઓ વધારો થાય એટલે કે 125 વિદ્યાર્થીઓ થાય એટલે ભોજન સામગ્રી 16 દિવસ ચાલશે. દરેક મિત્રોએ આ ઉદાહરણ જે છે માફ કરીએ. મિત્રો આપણે સ્વાધ્યાય ઉદાહરણ છે 9 એની અંદર જો 15 કારીગર એક દિવાલ 48 કલાકમાં બનાવી શકે તો આજ કામને 30 કલાકમાં પૂરું કરવા માટે કેટલા કારીગર જોઈએ? તો મિત્રો તમે જોવો છો કે અહીંયા કારીગરની સંખ્યા પહેલા કેટલી હતી? 15 હતી. ત્યારે કેટલા કલાક લાગતા હતા? 48 કલાક. હવે એ જ કામ છે આપણે 30 કલાકમાં પૂરું કરવું છે એટલે કે 48 હતા અહીંયા કલાકમાં શું થયો ભાઈ? ઘટાડો. તો એ ઘટાડો થાય તમે જાણતા હશો કે કારીગરોની સંખ્યામાં શું કરવો જોઈએ? વધારો. તો અહીંયા કારીગરની સંખ્યા અને શું કહીશું અહીંયા સમય. ઓકે, તો કારીગરની સંખ્યા આપણે શોધવાની છે. તો પહેલી કારીગરની સંખ્યા કેટલી હતી? 15 કારીગરો. એના માટે શું કહીશું કે એક્સ વન કેટલા હતા 15 ત્યારે y1 કેટલો સમય લાગે છે? 48 કલાક લાગે છે. કેટલા કલાક? 48 કલાક. અને હવે આપણે કામ કેટલા સમયમાં પૂરું કરવું છે? 30 કલાકમાં. તો સમય માટે y1 અને y2 બરાબર 30 કલાકમાં કામ પૂરું કરવું હોય તો કારીગરની સંખ્યા x2 બરાબર કેટલી હશે? મિત્રો સમયમાં અહીંયા ઘટાડો થયો છે માટે કારીગરની સંખ્યામાં શું કરવું પડશે? વધારો. તો સમય ઘટતા કારીગરોની સંખ્યા વધશે.
માટે કેવું પ્રમાણ છે અહીં વ્યસ્ત પ્રમાણ છે અને વ્યસ્ત પ્રમાણ હોય તો x1 / y1 = x2 / y2 સદરેકની આપણે કિંમત મૂકીએ તો x1 બરાબર કેટલા છે 15 / y1 બરાબર 48 બરાબર x2 આપણે શોધવાનું છે અને y2 છે 30 કલાક 30 ગુણાકાર કેટલા આવશે 15 / 48 ના ભાગાકારમાં તો x2 બરાબર 15 / 48 ના ભાગાકારમાં 30 આ પ્રકારે ડાયરેક્ટ આપણે લખી શકીએ છીએ હવે ઉપરની જે સમાન હોય છે તો જો 15 / 30 અને 24 / 48 માટે x2 બરાબર શું આવે ભાઈ 24 / x2 એ શું છે કાર્યોની સંખ્યા ઓકે તો કાર્યોની સંખ્યા કેટલી થશે ભાઈ 24 હશે તો જે કામ છે દિવાલ બનાવવાનું કામ તે 30 દિવસમાં પૂરું કરી શકાય 30 કલાકમાં પૂરું કરી શકાય છે ઓકે મિત્રો તો અહીંયા જેમ સમય ઘટ્યો કલાકનો ઘટાડો થયો તો કાર્યક્રમની સંખ્યામાં શું થયો છે અહીંયા વધારો થયો છે હવે આગળ જુઓ મિત્રો કે સ્વાધ્યાય 13.2 શું કહે છે કે તે જે વાતો આપેલા છે એ હું અહીંયા બાકી તમને સમજાવું છું બાકીના બાકી તમારે ઘરેથી ગૃહ કાર્યમાં કરવાના છે તો એ શું કહે છે પ્રશ્ન એક છે એ કહે છે કે આ નીચેના વિધાનો છે એ વ્યસ્ત પ્રમાણમાં છે કે નહીં તે જણાવો તો પહેલું વિધાન છે કોઈ એક કામમાં કાર્યકરોની સંખ્યા અને કામ પૂરું કરવા માટે લાગતો સમય તો મિત્રો સીધું જ છે કે કાર્યકરોની સંખ્યા જેમ વધે એમ સમયમાં શું થશે ઘટાડો થાય છે તો કાર્યકરોની સંખ્યા વધતા સમય ઘટે છે માટે કાર્યકરોની સંખ્યા અને કામ પૂરું કરવા માટે લાગતો સમય એ કયા પ્રમાણમાં છે ભાઈ વ્યસ્ત પ્રમાણમાં છે ઓકે તો આ જે જાણવું બન્યું છે એ અને વિધાન પ્રમાણમાં શું લખવાનું છે અને 13.2 જે છે એનો પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 તમારે દૂર કરવાનો છે